नमस्कार महानगर एक्सप्रेस साथे हूं छुबीथी समाचार अमदावाद थी कि जहां जुहापुरा में मोड़ी रात्रि हिट एंड रन की घटना बनी छे अने आ दुर्घटना में एक मासूम बाड़क नु घटनास्थले ज मृत्यु थई गयु छे। ट्रक चालके अचानक टक्कर मारता 1.5 वर्षनो बाड़क जमीन पर पटकाव अने घटनास्थल पर ज मासूमे लीधा अंतिम श्वास। हाल ट्रक चालक आ घटना ने अंजाम आपी फरार थई गयो छे। जो कि स्थानिकोमां रोषनी लागणी आ दुर्घटना बाद भभूकी छे। વેજલપુર પોલીસે હાલ તો અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। ગાડી લઈને જતો હતો મુકવા, એની બેબીને લઈને જમાલપુર મુકવા જતો હતો અને ટ્રકવાળાએ ઠોકી, પાછળથી ઠોકી તો છોકરીના હાથમાંથી બાબો નીચે પડી ગયો અને ઉપરથી એના ઉપર ટાયર ચડી ગયો। ऑन द स्पॉट छोकरो गुजरी गयो। और उनके साथ जो था उनकी क्या हालत? एमने कई वजह लाग्यु नथी वधारे, एम घरे लई गया छे। हवे घरे जे हूँ तो खबर पड़े शू छे शू नहीं। हजी हूँ घरे गयो नथी एमने मळवा। आ एक परिवार साथे जता था, सिटी में जता था। आज हमारी जागरण छे अने जागरणना दिवसे पोताना परिवार साथे एना घरे एना सगा संबंधी जता था। पाछळथी ट्रकनो झटको लागता એમની માતાની હાથમાંથી એમનો બાળક 2.5 વર્ષનો તલહા મોહમ્મદ ફહીમ નામ છોકરો છે એ પડી જવાથી એને ફેડલ થયું છે। અને અમારી વારંવાર રજૂઆત છે કે માનવ જીવ બચાવો, અમે વારંવાર રજૂઆત કરી છે। નેશનલ હાઈવેમાં લાખોની સહીઓ સાથે અમે નેશનલ હાઈવેમાં બી રજૂઆતો કરી છે, પણ આ સરકાર માનવ જીવ બચાવવામાં માનતી નથી। અમારે વારંવાર અમારા આંદોલન થયા છે। આજ મુદ્દે વધુ જાણકારી આપ્યા છે મારા સંવાદદાતા નયન પટેલ। નયન, અત્યારે શું કોઈ કાર્યવાહી હાથ ધરાય છે? કારણ કે લોકોમાં રોષ ચોક્કસપણે છે। જે પ્રમાણે ગત મોડી રાત્રે જે આ બનાવ બન્યો હતો કે જે એક ટ્રક હતો તે પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો, તે દરમિયાન એક બાઇક ચાલકને ટક્કર મારતા જે મહિલા છે તેના હાથમાંથી 2.5 વર્ષનો જે બાળક છે તે છટકી ગયો હતો અને તે ટ્રકનું જે આગળનું વ્હીલ છે તે બાળકના માથા પર ફરી વળ્યું હતું। આજે સમગ્ર મામલા ઘટનામાં જે છે બાળકનું જે ઘટના સ્થળે જ મોત થયું હતું અને જે હાલ ત્યાં આગળ જે સમગ્ર મામલે વેજલ પોલીસે જે ટ્રક ચાલક છે તેના વિરુદ્ધ ટ્રક ચાલક ક્યાં ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો અને હાલ જે ટ્રક ચાલક છે તેને શોધવાની જે કામગીરી છે વેજલપુર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। પરંતુ જે સ્થાનિકો છે તેમનું કહેવું છે કે અનેકવાર તેઓએ ત્યાં બ્રિજ બનાવવા માટે રજૂઆતો તંત્રમાં કરેલી છે, પરંતુ ત્યાં બ્રિજ બનાવવામાં આવતો નથી, જેથી અવારનવાર આ જ પ્રકારના જે અકસ્માતો થાય છે। થોડા સમય પહેલા પણ આ જ પ્રકારે ડમ્પર ચાલકે એક વૃદ્ધને અડફેટે લીધો હતો અને તેમાં પણ તેનું મોત થયું હતું। એટલે કહી શકાય કે સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે, પરંતુ જે તંત્ર છે તે કોઈ ના કોઈ કારણે કાના નાક કરી રહ્યું છે। જી દીદી, આભાર નયન તમામ જાણકારી બદલ। તો આપને જણાવી દઈએ કે અત્યારે તો ટ્રક ચાલકની શોધવાની તજવીજ આ ધરાય છે, પરંતુ લોકોનું કહેવું છે કે આ વિસ્તારમાં બ્રિજની માંગણી તેઓ વર્ષોથી કરી રહ્યા છે, તંત્ર ના કાને આ વાત પહોંચતી નથી।